સોમનાથ કોરોના વાયરસના અંધકાર સામે પ્રધાનમંત્રીના દીપ પ્રજ્વલિત કરવાના આહવાનના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની વિવિધ સોસાયટીઓમાં લોકોએ પોતાના ઘરની ગેલેરીમાં દીપ તેમજ મોબાઈલ લાઇટ કરી હતી અને તેમજ કેટલાક વિસ્તારોમાં લોકોએ આતિશબાજી પણ કરી હતી. કાળનું કોળિયું કરી જતા કોરોના વાયરસ સામે ગીર સોમનાથના નાગરિકોએ દીપ પ્રજ્વલિત કર્યા હતા. આ દરમિયાન લોકોએ દીવડાથી એકતાની શક્તિ બતાવવા તીર્થનગરી સોમનાથ વેરાવળમાં દીવડાઓના જગમગાટના અદભુત અવકાશી દ્રશ્યો સર્જાયા હતા. નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ લોકો દીવા મીણબત્તી લઈ પોતાની ઘરની બાલ્કની અને ટેરેસ પર આવી ગયા હતા. 9 વાગે દીપ પ્રગટાવી મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી. દ્રોણેશ્વર ગુરુકુલમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં સંતોએ દીપમાળા પૂરીને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વને આ મહામારીથી બચાવો અને વિશેષ કરી ભારતભરમાં પોતાના જાનના જોખમે સેવા કરતા ડોક્ટર પોલીસ વગેરેને નિરોગી રાખે. સર્વ કોઈને દીપ પ્રગટાવવાનો એક જ સંદેશ છે કે બીમારીમાં સપડાયેલાના જીવનદીપ પ્રગટેલા રહે અને સાથે સાથે સેવા કરનાર બધાને બળ મળે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરાઈ હતી. આમ સમગ્ર વિશ્વમાં કોરોનાથી વાયરસથી મહામારી ફેલાય છે અને ત્યારે ભારત સરકારની અપીલ મુજબ ઘરે ઘરે દીપ પ્રગટાવી કોરોના સામે એકજૂટ થઈ લડવા માટે લોકોએ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.